કવાડ તાલુકાના મોટાવાટા ગામે વ્યાજબી ભાવની સરકારી દુકાનના સંચાલક દ્વારા પૂરતો જથ્થો ન આપતા ગ્રામજનોએ સરપંચને કરી ફરિયાદ. કવાંટ તાલુકાના મોટાવાટા સરપંચ જયેશભાઈ ચંદુભાઈને ગામ લોકોએ ફરિયાદ કરી કે પંડિત દીનદયાળના સંચાલક દ્વારા ગરીબને સરકાર તરફથી મફત આપવામાં આવતો અનાજનો જથ્થો ઓછો આપવામાં આવે છે, જેથી સરપંચે કવાંટ તાલુકાના ભાજપ પાર્ટીના પ્રમુખ વિજયભાઈ રાઠવાને ફરિયાદ કરતા તેઓ સ્થળ પર જઈને અનાજ વિતરણ અટકાવેલ અને પુરવઠા અધિકારીને જાણ કરતા પુરવઠા અધિકારી દ્વારા પંચકયાસ કરવામાં આવેલા. ત્યારબાદ અનાજનું વિતરણ ફરીથી અધિકારીના દેખરેખ હેઠળ કરવામાં આવેલું. કોરોના વાયરસના કારણે તંત્ર દ્વારા 1 મીટરનું સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું, જેથી આ રોગ ફેલાય નહીં, પરંતુ અહીં સરકારી અનાજની દુકાન પર લોકટોળા ઉમટી પડ્યા હતા. કવાંટ તાલુકાના મોટાવાસ ગામે પંડિત દીનદયાલ વ્યાજબી ભાવની દુકાનના સંચાલક રાઠવા ભાવિનભાઈ સુંદરભાઈ જેવા હાલમાં સરકાર દ્વારા બીપીએલ કાર્ડ ગ્રાહકોને મફતમાં અનાજ વિતરણ કરવા માટેની યોજના અમલમાં મૂકી છે, ત્યારે આજરોજથી અનાજના વિતરણ કરતા મોટા મોડવાટા દુકાનદાર દ્વારા ગ્રાહકોને 4-5 કિલો અનાજનો જથ્થો ઓછો આપવામાં આવતો હતો, જેની રજૂઆત ગ્રામજનોએ મોટાવાટા સરપંચ રાઠવા જયેશભાઈને કરાતા તેઓએ તાલુકા ભાજપ પ્રમુખ વિજય રાઠવાને જાણ કરી હતી. ત્યારે વિજયભાઈ સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા ગ્રાહકોને અનાજનો જથ્થો ઓછો આપવામાં આવતો હતો. તેઓએ કવાંટ નાયબ મામલતદાર પુરવઠાને જાણ કરતા તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને ક્રોસ વેરિફિકેશન કરતા અનાજનો જથ્થો ઓછો આપવામાં આવતો હતો, તેને વજન કાંટાનું પ્રમાણપત્ર પણ ન હતું. કોરોના વાયરસના કારણે હાલમાં 1 મીટરનું સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવેલ હતું, પરંતુ અહીં અંતર ન જળવાયું હતું અને લોકોના ટોરા ઉમટી પડ્યા હતા. પુરવઠા નાયબ મામલતદાર દ્વારા સ્થળ પર પંચકવાસ કરવામાં આવ્યું, જેમાં ઓછો જથ્થો મળી આવેલ છે. ત્યારબાદ અધિકારીઓની દેખરેખ હેઠળ અનાજનો જથ્થો આપવાની શરૂઆત કરવામાં આવી હતી. હાલમાં કોરોના વાયરસની મહામારીના કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં ઊભી થઈ છે, ત્યારે તંત્ર દ્વારા ગરીબ વર્ગને જીવન જરૂરત અનાજનો જથ્થો પૂરો પાડવા માટે સસ્તા અનાજની દુકાનના જથ્થો આપવા આવેલ છે, પરંતુ આવા સંચાલકો દ્વારા તેમાં પણ પોતાનું હિત દેખાય છે, તો આવા સંચાલકો વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. હવે જોવું એ રહ્યું કે મામલતદાર તેમજ પુરવઠા વિભાગ દ્વારા આવી ગોલમાલ કરાતા સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે તેને સાવરવામાં આવશે, તેવી લોકચર્ચા ગરીબ આદિવાસીઓમાંથી સાંભળવામાં મળી છે. અલ્લા રખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર.